નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષણ એજ્યુકેશન અપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ભણી રહ્યા છીએ ધોરણ નવ પાઠ નંબર નવ આજે ભણવાના છીએ તેનો બીજો ભાગ પહેલા ભાગની અંદર આપણે મૂળભૂત હકો અને મૂળભૂત અધિકારો જેવા ટોપિક વિશે ચર્ચાઓ કરી હતી તો આ ભાગની અંદર મિત્રો આપણે આ મૂળભૂત હકો વિશે વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ એમાં આજના વિડીયોની અંદર આપણે સમાનતાનો હક એના વિશે વાત કરવાની છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી એજ્યુકેશન અપ ચેનલમાં નવા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી તમે અમારા ધોરણ નવના અને તમારું આવનારું વર્ષ ધોરણ દસના તમામ કલરફુલ વિડિયો આ જ ચેનલમાં નિહાળી શકો આજનો ટોપિક છે સમાનતાનો હક સમાનતા આપણે આપણે જે બધા હકોની વાત કરીએ છીએ એમાં પહેલો જ આપણો હક છે સમાનતાનો હક તો આ હક વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો આ તમને એક સવાલ પૂછાય શકે ટૂંક નોંધ કે સમાનતાના હક વિશે સમજાવો અથવા ટૂંક નોંધ લખો સમાનતાનો હક તો ચાર માર્ક્સની અંદર આ સવાલ પૂછાય છે તો આ સવાલ વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ આ ટૂંકનોની અંદરથી પણ કેટલાક બે માર્ક્સના એક માર્ક્સના સવાલ પૂછાય છે તો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ આ તમે જે જોઈ રહ્યા છો સરસ મજાનું એક સામાજિક વિજ્ઞાનનું પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે જો તમારે ખરીદવું હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને તમે તે પેમ્પલેટની એ બુકની સેમ્પલ પીડીએફ પણ તમે મેળવી શકો છો તો સૌપ્રથમ આજે આપણે ભણીએ સમાનતાનો હક તો સમાનતાના હકની જો વાત કરીએ તો સમાનતાના હકની અંદર બે હકોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સમાનતાના હકની અંદર બે બાબતોનો ખ્યાલ છે સમાનતાના હકની અંદર કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તો તમને પ્રશ્ન થાય કે કાયદા સમક્ષ સમાનતા એટલે શું અને કાયદાનું સમાન રક્ષણ એટલે શું બંને અલગ અલગ સવાલ પૂછાઈ શકે અલગ અલગ એક એક માર્ક્સમાં માર્ક્સમાં તો કાયદાનું કાયદા સમક્ષ સમાનતા એટલે કે જુઓ કાયદા સમક્ષ સમાનતા એટલે શું કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ કોઈ પણ વ્યક્તિ હોય ભારતનો કોઈ પણ નાગરિક છે અથવા તો કોઈ પણ વર્ગ છે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય શુદ્ર હોય કોઈ પણ વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુદ્ધનો કોઈ પણ વ્યક્તિ હોય અથવા કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય તેને કોઈ પણ પ્રકારના વિશેષ અધિકારો આપવામાં નથી આવ્યા કાયદો બધા જ માટે એક જ સરખો છે એટલે કીધું છે કે એક જ સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક જ સરખો કાયદો લાગુ પડશે કોઈ સામાન્ય પટ્ટાવાળો છે એમણે જો કોઈ હરણનો શિકાર કર્યો હોય તો એમને પણ જેલમાં જવું પડે અને કોઈ મોટો ફિલ્મ સ્ટાર હોય અને એને જો હરણનો શિકાર કર્યો હોય તો એને પણ જેલમાં જવું જ પડે બરાબર છે એટલે એક જ સરખી પરિસ્થિતિમાં મુકાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એના માટે એક જ સરખો કાયદો લાગુ પડી શકે વડાપ્રધાનની પોસ્ટ પર વ્યક્તિ હોય અને એમણે જો હરણનો શિકાર કર્યો હોય તો એમને પણ સજા ભોગવવી પડે એટલે આ હક મુજબ વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ જાતિ લિંગ જન્મસ્થાન આવક કે શિક્ષણના કોઈ પણ કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં એટલે સમાનતાના હકની અંદર કાયદા સમક્ષ સમાનતા એ શીખવે છે કે કોઈ પણ વ્યક્તિના અથવા કોઈ પણ વર્ગના તરફેણમાં કોઈ વિશેષ અધિકારો આપવામાં નથી આવ્યા બધા જ માટે એક જ સરખો કાયદો છે કે કોઈ જ્ઞાતિ હોય કોઈ જાતિ હોય કોઈ લિંગ હોય કે વધારે આવક ધરાવતા વ્યક્તિઓને વધારે સારા કાયદામાં છૂટછાટ આપવામાં આવે છે તો એવું બંધારણમાં છે નહીં એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ એ આપણા બંધારણમાં નથી અને તેમની સાથે વાત કરીએ તો કાયદાનો વ્યવહાર એક જ સરખો બધા કોઈ પણ નાગરિક હોય કે ગમે તેટલી આવક ધરાવતો હોય ગમે ત્યાં જન્મેલો છે કોઈ પણ જાતિ જ્ઞાતિનો છે કાયદાનો વ્યવહાર તો બધા જ સાથે એક જ સરખો છે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળા વ્યક્તિ હોય એ કાયદા વિરુદ્ધનું કૃત્ય હોય તો બધા નાગ સામાન્ય નાગરિકની જેમ જ એને સજા થશે ન્યાય ન્યાયતંત્રમાં અદાલતમાં ચુકાદા એ બધી પ્રક્રિયા સામાન્ય નાગરિકની જેમ જ શરૂ રહેશે એટલે અહીંયા તમને દર્શાવ્યું છે કે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાની ગમે તે વ્યક્તિ હોય જો કાયદા વિરુદ્ધનું કૃત્ય છે તો બધા બદલ સામાન્ય નાગરિકની જેમ જ એને સમાન ધોરણે જવાબદાર રહે છે કહેવાય કે સામાન્ય અદાલતમાં એના ચુકાદાઓ રાખવામાં આવશે જો કે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે લોકશાહીની અંદર રાષ્ટ્રપ્રમુખ અને દરેક રાજ્યના રાજ્યપાલ એ બે વ્યક્તિને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે બરાબર છે એમને પણ સંસદમાં સંસદ દ્વારા એમને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે એટલે સમાનતાના હકની અંદર તમને એક બે માર્ક્સનો સવાલ પૂછાય કે કાયદા સમક્ષ સમાનતા એટલે શું તો તમે આ બે મુદ્દા લખી શકો કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ કોઈ પણ વ્યક્તિને વિશેષ અધિકાર આપવામાં નથી આવ્યા કાયદો તો બધા માટે એક સમાન છે એટલે કહેવાય કાયદા સમક્ષ સમાનતા અને બીજો મુદ્દો ત્યાર આ પછીનો મુદ્દો છે કે કાયદાના સમાન રક્ષણ આપણે કાયદા સમક્ષ સમાનતાને અને બીજું કાયદાના સમાન રક્ષણ કાયદાનું સમાન રક્ષણ તો કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ વ્યક્તિ હોય તેની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો હોવો જોઈએ એવું નહીં કે જે અમીર વ્યક્તિ છે પૈસાદાર વ્યક્તિ છે એને કાયદો લાગુ નથી પડતો અને જે ગરીબ વ્યક્તિ છે જેની પાસે પૈસા નથી એને કાયદો લાગુ પડે છે આવી રીતનું કોઈ બંધારણમાં જોગવાઈ નથી કરવામાં આવી સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર એક જ સમાન કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો એને સજા ભોગવવી જ પડશે પરંતુ ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર રાજકારણની વાત કરીએ તો એના આધારે જેની પાસે વધારે રૂપિયા છે વધારે નાણાં છે તે વધારે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તેની સાથે મુકદમો નથી ચાલતો મોસ્ટ ઓફ એટલે અહીંયા પણ પરંતુ બંધારણની અંદર સમાનતાના હકની અંદર તો એ જ વાત છે કે કાયદાનું સમાન રક્ષણ કોઈ પણ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેના ભેદભાવ દર્શાવતો કાયદો બંધારણ ન રચી શકે કે આ કાયદો મંત્રીઓ માટે નથી એવું ના હોઈ શકે કોઈ પણ બંધારણમાં કાયદા છે એ બધા માટે એક જ સરખા છે અને કાયદો તમામને એક સરખી રીતે લાગુ પડે છે અને પડવો જોઈએ એવું બંધારણમાં કહેવામાં આવ્યું છે ત્યારે આ આ પણ સવાલ તમને પૂછાઈ શકે કે કાયદાનું સમાન રક્ષણ એટલે શું તો એક માર્ક્સની અંદર તમે આ મુદ્દો પણ લખી શકો આપણે ભણી રહ્યા છીએ સમાનતાનો હક ટૂંક નોંધ એ ભૂલતા નહીં ટૂંક નોંધની અંદરથી પણ આવા નાના નાના સવાલ પૂછાય ત્યાર પછીનો મુદ્દો છે કે સમાનતાની વાત કરીએ તો કઈ કઈ સમાનતા મળશે તો કે કોઈ પણ નાગરિકને કોઈ પણ દુકાનમાં જવાનો નાસ્તાગૃહોની અંદર હોટલ કે જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો કોઈ પણ દુકાનમાં નાસ્તાગૃહોમાં જાહેર મનોરંજનના જે સ્થળો છે તેની અંદર પ્રવેશ મેળવવાનો તમને અધિકાર છે બરાબર છે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો જાહેર રસ્તા હોય તળાવ હોય કૂવા હોય એ વપરાશ કરવાની પણ તમામને એક સરખી તક આપવામાં આવી છે એક સમાન તક આપવામાં આવે છે એવું નથી કે કોઈ આ વર્ગના વ્યક્તિએ જ આ જાહેર રસ્તાનો ઉપયોગ કરવો અથવા આ મનોરંજનના સ્થળનો ઉપયોગ કરવો નહીં ભારતના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધી જગ્યાએ પ્રવેશ મેળવવાનો અધિકાર છે સમાન હક છે પરંતુ કેટલીક જગ્યાએ એવું પણ લખેલું હોય કે સ્ત્રીઓ અને બાળકો માટે પ્રતિબંધ છે તો બંધારણની અંદર કેટલીક સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તો ત્યારે આપણે એવું ના કહી શકીએ કે ભારતમાં ભેદભાવ જોવા મળે છે લિંગના આધારે નહીં સ્ત્રીઓ અને બાળકો માટે કેટલીક અલગથી જોગવાઈ કરેલી છે તેવી જ રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો પછાત છે એ લોકોને આગળ લાવવા માટે પણ રાજ્યએ કેટલાક મુદ્દાઓ ખાસ જોગવાઈ કરેલી છે તો ત્યાં પણ આપણે એવું ના કહી શકીએ કે અહીંયા ભેદભાવ થાય છે કારણ કે એ વર્ગ પછાત છે એસસી એસટી ઓબીસી આ વર્ગના આ વર્ગમાં જે વ્યક્તિ આવતા હોય તેને તે લોકો કહેવાય કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એટલે એની ઉન્નતિ માટે સરકારે રાજ્યે કેટલીક અલગથી જોગવાઈ કરેલી છે તો આ જોગવાઈ કરેલી છે તો આપણે એ જોગવાઈ અનુસાર એવું ના કહી શકીએ કે અહીંયા ભેદભાવ જોવા મળે છે સરકારી નોકરી હોય કે ઉચ્ચ અભ્યાસક્રમના પ્રવેશ મેળવવા માટે કોઈ શાળા કોલેજ હોય તે બધી જગ્યાએ બેઠકો અનામત રાખવામાં આવે છે તો એ અનામત બેઠકોની અંદર એ અનામત બેઠકોની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ વર્ગના વ્યક્તિઓને અમુક ચોક્કસ જોગવાઈઓ હોય છે તો એ જોગવાઈ હોય છે તો આપણે એ એ જોગવાઈ અનુસાર એમ ના કહી શકીએ કે અહીંયા સમાનતાના હકનો ભંગ થાય છે નહીં કારણ કે એ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે અને એ વર્ગને આગળ લાવવાનો પ્રયાસ કરીએ છીએ આપણે એટલા માટે અહીંયા સમાનતાના હકનો ભંગ થતો નથી ત્યારબાદનો મુદ્દો છે કે રાજ્યને જાહેર નોકરીમાં નિમણૂક સંબંધી જો કોઈ બાબત હોય તો એમાં તમામ નાગરિકને એક સરખી તક આપવામાં આવી છે શું છે કે રાજ્યોની જાહેર નોકરીમાં નિમણૂક સંબંધી બાબતો હોય તો એ તમામ નાગરિકો માટે એક સરખી તક છે કે નોકરીની સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવી એની છૂટ રાજ્યને આપવામાં આવી છે સરકારી નોકરી હોય તો સરકારી નોકરીમાં કેટલા વ્યક્તિ કેવી રીતે નિમણૂક કરવા એ બધી જ બાબતો રાજ્ય સરકાર અમુક બાબતો છે એ રાજ્ય સરકાર રાજ્યની સરકાર છે એને છૂટ આપવામાં આવી છે અને રાજ્ય સરકાર નક્કી કરે છે બરાબર છે પરંતુ એની જરૂરી જે લાયકાતો છે એમાં પણ ઘણીવાર છૂટછાટ જોવા મળે છે હવે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની વાર સ્વરૂપે આજે અસ્પૃશ્યતા નિવારણ અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે જ્ઞાતિવાદ જાતિવાદ આ વર્ગનો વ્યક્તિ આ કાર્ય ન કરી શકે આજે જ્ઞાતિવાદ અને જાતિવાદ છે એને એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને કીધું છે તો શિક્ષાપાત્ર પાત્ર ગુનો છે એ તો ગુનાને પાત્ર છે અને એ સમાજના કેટલાક કૃત્રિમ ભેદભાવ હતા જેમ કે રાજા હોય ગરીબ હોય પૈસાદાર હોય આ બધા જે ભેદભાવો છે એ દૂર કર્યા છે અને એના માટે કેટલાક ઇકબાલો અને ખિતાબો પણ દૂર કરવામાં આવ્યા છે જેમકે મોટા ઘરનો વ્યક્તિ હોય એને આગળ સર કરીને બોલાવતા રાજાનો દીકરો હોય તો દીવાનજી કહીને બોલાવતા રાવ બહાદુર નામની આગળ આવા વિશેષણો લાગતા પરંતુ સરકારે આ બધા જ વિશેષણોને નાબૂદ કર્યા છે અને જ્યારે ભારત સ્વતંત્ર થયો ત્યારથી ભારતે જે કોઈ પણ વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય જેને અલગ અલગ સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને પોતાની સિદ્ધિ બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા ભારત રત્ન વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ ભારત સરકાર દર વર્ષે આપી રહી છે તો ત્યારે આપણે એવું ના કહી શકીએ કે આ વ્યક્તિ સાથે આપણો ભેદભાવ જોવા મળે છે નહીં એનામાં કંઈક સિદ્ધિ છે વિશિષ્ટ સિદ્ધિ છે એટલા માટે એને પણ એ સિદ્ધિને બિરદાવવામાં આવે છે હવે લશ્કરી સેવાની વાત કરીએ તો એની અંદર પરમવીર ચક્ર અપાય છે અને લશ્કરી સેવાના જે વ્યક્તિ હોય છે એના નામની આગળ જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માસ્ટર જેવા વિશેષણો લાગે છે તો ત્યાં પણ સમાનતાના હકનો ભંગ ગણાતો નથી આમાંથી પણ તમને નાના સવાલ પૂછાઈ શકે કે કયા ઇકબાલો દૂર કર્યા છે તો કે સર દીવાનજી રાવ બહાદીર જેવા ઇકબાલો ને ખિતાબો દૂર કર્યા છે ભારત સરકાર દ્વારા કયા એવોર્ડ અપાય છે તો પદ્મ વિભૂષણ પદ્મભૂષણ ભારત રત્ન પદ્મશ્રી જેવા એવોર્ડ અપાય છે લશ્કરી સેવાના લોકોની આગળ નામની આગળ શું લાગે છે તો કે જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માસ્ટર જેવા વિશેષણો અને લશ્કરી સેવામાં જે વ્યક્તિ હોય છે એને કયો ચક્ર અપાય છે તો કે પરમવીર ચક્ર આવા ઘણા બધા સવાલ પણ તમને પૂછાઈ શકે જે તમામ સવાલ અહીંયા આ લખેલા છે કે સમાનતાનો હકમાં કઈ સમાનતાનો સમાવેશ થાય છે તો એની પણ આપણે ચર્ચા કરી સમાનતાના મૂળભૂત હકમાં કયા બે સિદ્ધાંતોનો સમાવેશ થાય છે તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તો એવો પણ સવાલ પૂછાય કાયદા સમક્ષ સમાનતા એટલે શું કાયદાનું સમાન રક્ષણ એટલે શું આ બધાની ચર્ચા આપણે આગળ કરી બરાબર છે એવી રીતે આ પણ તમને સવાલ છે કે વિશિ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ભારત સરકાર કયા એવોર્ડ આપે છે તો કે પદ્મભૂષણ પદ્મશ્રી વગેરે યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર લશ્કરી દળના સભ્યોને કયા એવોર્ડ આપવામાં આવે છે પરમવીર ચક્ર લશ્કરમાં ઊંચા હોદ્દાઓ ધરાવનાર નામની આગળ લાગતા કયા વિશેષણો કે જે સમાનતા હકનો ભંગ નથી ગણાવવામાં આવતો તો એની અંદર આપણે આ જે ટોપિકની ચર્ચા કરી તેનો સમાવેશ કરવામાં આવે કે જનરલ મેજર ચીફ માર્શલ ફિલ્ડ માસ્ટર વગેરે જેવા વિશેષણો ત્યારબાદ આપણે જોઈએ કે આથી આપણે એવું કહી શકીએ કે આ હકથી સમાનતાવાળા સમાજની સ્થાપવાનો ઉદ્દેશ છે સમાનતાના હક દ્વારા શું સ્થાપવાનો ઉદ્દેશ છે સમાનતાવાળી સમાજની રચના ભારતમાં તો કાયદાનું શાસન છે એટલા માટે કહેવાય અલગ અલગ પ્રકારના સમૂહો વર્ગો તેમની અલગ અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે જેમ કે ડૉક્ટર હોય વકીલ હોય શિક્ષક હોય વીમા કંપની હોય સ્ત્રી સગીરો આ બધા અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ ધંધાઓ માટે અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ પ્રમાણમાં કાયદા છે અને અહીંયા વાત કરીએ તો સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત આનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક સરખું કામ છે તો એક સરખો પગાર આપવો એવું નહીં કે આ કામ સ્ત્રીનું છે તો સ્ત્રીને ઓછો પગાર આપવો દાખલા તરીકે કોઈ એક જ કંપની છે જેની અંદર એક જ સરખું કાર્ય થઈ રહ્યું છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને એ કાર્ય કરી રહ્યા છે પરંતુ સ્ત્રીને ઓછો પગાર અને પુરુષને વધારે પગાર કામ તો બંનેને એક જ સરખું કરવાનું છે તો આ જે વાત છે તો એની પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવી છે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત તો ચાર માર્ક્સની અંદર તમને ટૂંકનોન પૂછાય તો આ બધી જ વસ્તુ તમારે લખવાની છે અહીંયાથી ટૂંકનોન શરૂ થઈ આ બધા જ મુદ્દા તમારે ખાસ લખવા અને અમારી એજ્યુકેશન અપ ચેનલ સાથે જોડાતા રહેજો જેથી નવા નવા સવાલો વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું થેન્ક યુ આભાર